सवाल ट्रेक्टर रेली में शांति नहीं परंतु अशांति छवाई गई है और आंदोलन नाम जो हिंसा अत्यारे जोवा मळी रही है स्पष्ट है कि आखिर जे आवारा तत्वों अत्यारे आ रेली अंदर घुसया आंदोलन की अंदर घुसया जेने कारणे तमाम नियम और कायदा साइड में रहेगा बेअसर थेगा और तेने ज कारणे हाल आंदोलन में हिंसा भड़की उठी है ठेर ठेर घर्षण अत्यारे जोवा मळी रह्युं छे आ तमाम लोकोने अहींथी हड़सेलवा माटे टीयर गेसना सेल छोड़वा पड़ी रहा है खेडूतोना स्वांग में एवं हिंसक तत्वों आव्या छे कि जेने कारणे आ आंदोलन हवे हिंसाना मार्गे जई रह्युं छे छेल्ला घणा दिवसथी आखरी बातचीतना दौरथी आ आंदोलन समेटाय जाय अने कोई मध्यम मार्ग निकळे ते माटेना प्रयत्नो कराया हता परंतु खेडूतो टसना मस थया नहीं पोतानी मांग पर अडग रह्या अने आजना दिवसे पण आखरे सशर्त मंजूरी अपाई हती केटलाक नियमोने आधारे मंजूरी अपाई हती कि आ ट्रेक्टर रेली निकळे परंतु ट्रेक्टर रेलीनी अंदर केटलाक आवारा तत्वों हथियारों लईने आवी पहोंच्या छे अने तेवो अत्यारे पोलीस उपर पत्थरमारो पण करी रह्या हता अने तेने कारणे आ परिस्थिति हवे बणसी गई छे परंतु आ परिस्थिति ने काबू मळ्या माटे सुरक्षाकर्मीओ हवे जहमत उठावी रह्या छे अहींथी खेडूतोने खदेड़वा माटे टीयर गेसना सेल छोड़वा पड़ी रह्या छे गणतंत्र दिन पर्व पर ज आखरे आ एक मोटी हिंसक घटना अत्यारे दिल्ली में जोवा मळी रही छे तो पहला राजपथ पर जे परेड हती ट्रेक्टर मार्च थई परंतु हवे आ आंदोलन थई रह्युं छे अने आ आंदोलन नी अंदर सौथी मोटी बात ए छे के अत्यारे तमाम जगह ठेर ठेर घर्षण दृश्य जोवा मळी रह्या छे आंदोलन नामे हिंसा भड़की उठी छे अने अत्यारे सौथी मोटा जे दृश्य आवी रह्या छे टीवी 9 ना स्क्रीन पर आप जोई रह्या छो खेडूतोना स्वांगमां केटलाक तोफानी तत्वो अहीं हिंसा फैलावी रह्या छे अने आंदोलन नामे हिंसा थई रही छे अहीं आ बसने पण नुकसान पहोंचाड़वामां आव्युं छे पत्थरो फेंकवामां आव्या हता अने तेने कारणे परिस्थिति बणसी हती आ परिस्थितिने पहोंची वळवा माटे अत्यारे हाल तो सुरक्षाकर्मीओ बळ प्रयोग करवानी तेमने फरज पड़ी रही छे आईटीओ थी आ सीधा दृश्यो मैं आपने बताई रह्या छे आईटीओ थी जे खेडूतो पोलीसनी सामे प्रहार करी रह्या छे ते स्पष्ट देखाई रह्युं छे पत्थरमारो करी रह्या छे अने पथरावनी वच्चे आखरे सुरक्षाकर्मीओ आ परिस्थितिने थाळे पाड़वानी અત્યારે વેતરણમાં લાગ્યા છે અહીં રહેલા વાહનોને પણ તેઓ નુકસાન પહોંચાડી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આખરે વાહનોને નુકસાન પહોંચાડતા આ કહેવાતા ખેડૂતો દેખાઈ રહ્યા છે જે આવ્યા હતા આંદોલન કરવા પરંતુ આંદોલન શાંતિપૂર્ણ નહીં હિંસક બની ચૂક્યું છે અને હાલ પોલીસ અને આ તમામ ટોળું આમને સામને જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો હાથમાં તલવારો છે લાકડી છે અને પથ્થરપાણો પણ ઘણા લોકો કરી રહ્યા છે અને એની વચ્ચે પોલીસ આ પરિસ્થિતિને થાળે પાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તો આંદોલન અત્યારે હિંસક બની રહ્યું છે સુરક્ષાકર્મીઓ જોકે મોટી માત્રામાં પહેલેથી જ તૈનાત હતા ચુસ્ત બંદોબસ્ત હતો જેને કારણે આ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પૂરતો કાફલો તૈનાત કરાયો હતો પરંતુ આ ટ્રેક્ટર પરેડ આ ટ્રેક્ટર માર્ચ હવે હિંસક બની અને આઈટીઓ નજીક ખેડૂતોએ પોલીસ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી હવે તોફાની બની ચૂકી છે આપણે જણાવીએ કે ગાજીપુર બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ થયું આ ઉપરાંત ખેડૂતોએ રસ્તા પર લગાવેલા બેરિકેડ્સ પણ તોડી નાખ્યા જેને કારણે કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને ત્યારબાદ હવે ટ્રેક્ટરથી રસ્તા પર લગાવેલા બેરિકેડ્સ પણ લોકોએ તોડી નાખ્યા છે દિલ્હીની અપ્સરા બોર્ડર પર પણ પોલીસ સાથે ઘર્ષણના અહેવાલ છે અહીં દિલશાદ ગાર્ડન મેટ્રો ફ્લાયઓવર નજીક પણ હિંસક ઘટનાઓ ઘટી છે ખાસ કરીને અહીં આ સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પૂરો પોલીસ કાફલો અત્યારે સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં તૈનાત છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે ખાસ કરીને ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવા પડ્યા બેરિકેડ્સ તોડીને આગળ વધી રહ્યા છે આ તમામ ખેડૂતો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર જે બેરિકેડ્સ લગાવાયા હતા તેને પણ ઓવરકમ કરીને આખરે આ તમામ ખેડૂતો અહીંથી જઈ રહ્યા છે ટ્રેક્ટર સાથે નિયમ હતો કે એક ટ્રેક્ટરમાં 5 થી વધુ લોકો નહીં બેસી શકે પરંતુ જુઓ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સ તો દૂર દૂર સુધી નથી દેખાઈ રહ્યું તમામ માર્ગદર્શિકાઓ ઘોડીને પી ગયા છે અને આવારા તત્વો કે જે ખેડૂતોના સ્વાંગમાં આવ્યા અને આ આંદોલનને હિંસાના માર્ગે લઈ ગયા આંદોલનમાં હથિયારો પણ જોવા મળી રહ્યા છે ગાઈડલાઈનમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈને નહીં જઈ શકાય પરંતુ આખરે તેઓ હથિયાર લઈને આવેલા છે દંડા લઈને આવ્યા છે તલવારો લઈને આવ્યા છે અને આખરે મોટી સંખ્યામાં આ ખેડૂતો જ્યારે હિંસક બન્યા છે ત્યારે તેમને ખદેડવા માટેના પ્રયત્નોમાં હવે લાગી છે ત્યાંની સુરક્ષાકર્મીઓની ટીમ આક્રમક ખેડૂતો અને દિલ્હીમાં મચી ગયો છે કોહરામ ઠેર ઠેર ત્યાં લડાઈના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ટીવીના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરો ઉપર જે ખેડૂતો આવ્યા છે ઘણા ટ્રેક્ટર ઉપર અનેકોની સંખ્યામાં લોકો બેઠા છે નિયમ હતો કે 5 થી વધુ
एक ट्रेक्टर पर नहीं बेसी सके, परंतु रस्ता उपर पण आप जोई रह्या छो मोटी संख्या में आवारा तत्वों आवी चुक्या छे। शुं आ खेडूतो छे के पछी आवारा तत्वों, ते कड़वू अत्यारे मुश्किल लागी रह्युं छे, पण ए स्पष्ट छे के आंदोलन जे सशर्त रीते आ परेड ने करवानी मंजूरी आपी हती, परंतु तमाम नियमों अत्यारे दरगुजर कराई दीवाया छे, अने तमाम रीते जोईए तो आखरे हवे पोलीस ने बळ प्रयोग करवानी फरज पड़ी छे, अने हवे हमारे सहयोगी अशोक चौहान आपको तस्वीरें दिखा रहे हैं। ये देखिए किस तरीके से लाठी चार्ज यहाँ पर किया जा रहा है किसानों के ऊपर, और ट्रैक्टर लगातार आगे बढ़ने की कोशिश कर रहे थे, आगे बढ़ने की कोशिश कर रहे थे, उनको यहाँ पर पुलिस ने रोका है और पुलिस की तरफ से ही पत्थर यहाँ पर फेंके जा रहे हैं। तो कहीं ना कहीं अब स्थिति तनावपूर्ण हमको होती हुई यहाँ पर हमको दिखाई दे रही है, और काफी लंबे समय से किसान यहाँ पर सभी रुके हुए थे और पुलिस ने समझाने की कोशिश की, माना क्योंकि ये रूट नहीं था। माना ये बताइए कि आज वो किसान नेता कहाँ हैं? आज वो तमाम बड़े बड़े किसान नेता कहाँ हैं जिन्होंने ये भरोसा दिलाया था कि किसी भी तरह की हिंसा नहीं होगी, 26 जनवरी को ट्रैक्टर मार्च की इजाजत दीजिए, वो बड़े बड़े किसान नेता कहाँ हैं? थोड़ी देर पहले हम राकेश टिकैत को सुन रहे थे, उन्होंने कहा कि मैं तो गाजीपुर बॉर्डर पर बैठा हूँ, मुझे तो कुछ पता ही नहीं है। बिल्कुल बिल्कुल समीर, बिल्कुल समीर, तस्वीरें देखिए लाठी चार्ज हो रहा है, पुलिस लाठियां बरसा रही है, और वो किसान नेता कहाँ, ये सवाल हम भी पूछ रहे हैं, पूरा देश पूछ रहा है, क्योंकि उस किसान नेताओं के भरोसे में आकर ही पुलिस ने ये कहीं ना कहीं परमिशन ट्रैक्टर मार्च की दी थी, और अब किसान नेता पीछे हो गए। जो आम किसान है, वो जो आंदोलनकारी है, वो सड़कों पर लाठियां खा रहे हैं, ये लाइव फिल्म आप देखिए, लगातार यहाँ पर पुलिस एक किसान के ऊपर लगातार लाठियां बरसाई जा रही है समीर, और आंसू गैस के गोले लगातार यहाँ पर छोड़े जा रहे हैं, और कहीं ना कहीं जिम्मेदारी उन किसान नेताओं की बनती है, जिन किसान नेताओं के कहने पर लगातार सात से आठ बैठकें की गई, बैठकों में ये कहा गया कि आपको परमिशन दी जाएगी। ये देखिए समीर, ये तस्वीरें देखिए, कहीं ना कहीं अब पुलिस का जो रुख है वो किसानों के प्रति इस तरीके से एक तरह से कहकर लगातार समझाने के बाद भी जब किसान नहीं माने, और ये तस्वीरें मानव यादव इस वक्त हमें दिखा रहे हैं दिल्ली का आईटीओ इलाका, जहां पर ट्रैक्टर ट्रॉलियां लेकर किसान पहुंच गए थे, झड़प हुई, पुलिस पर अटैक भी।